मटीरियल बनावती आ कंपनी के जेमां आग लागी छे। कंपनीना आर्मेड फॉर्मेशन प्राइवेट लिमिटेड फायर ब्रिगेड नी 13 जेटली गाड़ियों घटना स्थले पहुंची चुकी छे। दृश्य मां पण आपने बतावी रह्या छे खूब विकराळ आग અને દૂર સુધી આગના ધુમાડા અત્યારે જોવા મળી રહ્યા છે। આગ બુઝાવવાની કામગીરી અત્યારે ચાલી રહી છે। 13 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ફાયરના ઉચ્ચ અધિકારીઓ અત્યારે ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે। આ આગ કેટલી ભીષણ છે તેની ગંભીરતા દ્રશ્યો પરથી સમજી શકાય છે। સેનિટાઇઝરનું મટીરિયલ બનાવતી છે આ કંપની આર્મેડ ફોર્મેશન પ્રાઇવેટ લિમિટેડ। મોરૈયા ગામમાં આવેલી છે આ કંપની અને ત્યાં આગની ઘટના સામે આવી છે। ફાયર બ્રિગેડની 13 ગાડીઓ ઘટના સ્થળે। અમારા સંવાદદાતા દર્શન રાવલ વધુ જાણકારી આપી રહ્યા છે। દર્શન, અત્યારે શું સ્થિતિ ત્યાં? વિધિ, ચાંગોદર પાસે જે મોરૈયા ગામ જે છે ત્યાં આ કંપનીમાં આગ લાગી છે, જે સેનિટાઇઝરનું મટીરિયલ બનાવે છે। જે પ્રકારે આગ લાગી છે દર્શોમાં પણ દેખાય છે કે ખૂબ વિશાળ પ્રમાણમાં આગ લાગી છે અને તેમાં 13 જેટલી ફાયર બ્રિગેડની ગાડી ટીમો અને ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા છે અને આગ બુઝાવવાના પ્રયાસો જે છે તે ચાલી રહ્યા છે। આગ લાગવાનું કારણ નથી જાણી શકાયું, પરંતુ જે પ્રકારે આગ લાગી છે વિશાળ આગ કહી શકાય છે અને હજુ પણ ફાયર બ્રિગેડની ગાડીઓની સંખ્યા અહીંયા વધી શકે છે, ટીમો વધી શકે છે, કારણ કે કંપની જે છે તે મોટા પ્લોટમાં ફેલાયેલી છે અને આગના કારણે આખો જે છે તંબુ જે કહી શકાય છે કે પતરા તે પણ આખા આગના કારણે નમીને પડ્યા છે અને લોકોને અહીંયા જાનહાનિ ન થાય, લોકોને નુકસાન ના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને આ પ્રમાણે કંપનીને ચારે તરફ કોર્ડન કરીને પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને લોકોને પોલીસની મદદથી દૂર પણ રાખવામાં આવ્યું છે જેથી કરીને કોઈ જાનહાનિ ન સર્જાય। એટલે કે હાલ આગને બુઝાવવાની પ્રાથમિકતા જે છે તેને હાથ લઈને ફાયર બ્રિગેડની ટીમો કામગીરી કરી છે અને તે બાદ આગ કાબુમાં આવ્યા બાદ અહીંયા તપાસ કરે છે આખરે કયા કારણોસર આગ લાગી હતી, પરંતુ પ્રાથમિક કારણ અહીંયા શોર્ટ સર્કિટનું માનવામાં આવ્યું છે અને તમામ જે કંપનીના કર્મચારીઓ હોય કે પછી ફાયર બ્રિગેડ હોય પોલીસ તમામ લોકો એકઠા થઈને મદદ લઈને આ આગને બુઝાવવાના પ્રયાસો જે છે તે અત્યારે ચાલી રહ્યા છે। બિલકુલ દર્શક, સેનિટાઇઝરનું મટીરિયલ બનાવતી કંપની છે એટલે સ્વાભાવિકપણે સમજી શકાય કે આ ખૂબ જલ્દી વિકરાળ બને, પરંતુ જે કંપનીમાં આગ લાગી છે ત્યાં કોઈ કર્મચારીઓ હાજર હતા એ તમામને લઈને કોઈ જાણકારી, તેઓની સ્થિતિ અત્યારે શું છે? વિધિ, જે પ્રકારની આગ લાગી કંપની ચાલુ હતી અને કંપનીના કર્મચારીઓ પણ હાજર હોવાની જે વાતો જે છે ત્યાંથી મળી રહી છે અને આગ લાગતાની સાથે અન્ય લોકો પણ ત્યાં આવી ચૂક્યા હતા, એટલે કે અત્યારે હાલમાં જે પ્રકારની આગ લાગી છે ત્યાં લોકો હાજર હોવાની વાત છે, તમામ લોકોને અહીંયા સાઈડમાં ખસેડી દીધા છે, લોકોને દૂર કરવામાં આવ્યા છે જેથી કરીને તેઓને કોઈ નુકસાન ન થાય। સેનિટાઇઝર બનાવવાની આ કંપની હતી એટલે મટીરિયલ ત્યાં બનાવવામાં આવતું હતું, એટલે જે પ્રકારના અંદર પદાર્થ ઉપયોગમાં લેવામાં આવે છે તે તરત આગ પકડી લેતા હોય છે અને આના કારણે આગ જે છે જે ઝડપી ફેલાઈ હતી અને તેના કારણે સંપૂર્ણ કંપની અત્યારે આગની લપેટમાં આવી ચૂકી છે અને આ જ આગને વધારે હજુ ના ફેલાય તેના ઉપર ફાયર બ્રિગેડના કર્મચારીઓ ધ્યાન રાખી રહ્યા છે અને ચારે તરફ કોર્ડન કરીને પાણીનો છંટકાવ મારીને અહીંયા આગ બુઝાવવાના પ્રયાસો જે છે તે કરવામાં આવી રહ્યા છે અને હાઈ પ્રેશરના સાધનોનો ઉપયોગ કરીને પાણીનો છંટકાવ કરવામાં આવ્યો છે જેથી કરીને આગ જલ્દીથી કાબુમાં આવી શકે। પરંતુ વિધિ, અંદર આ જે પ્રકારે સેનિટાઇઝરનું મટીરિયલ છે આલ્કોહોલનો પણ ઉપયોગ થતો હોય છે તે પણ દરરોજ આગ પકડતું હોય છે, એટલે કે અંદર જે પ્રકારે બેરલ હોય મટીરિયલ હોય તેમાં પણ ક્યાંક બ્લાસ્ટ થવાની સંભાવના રહેતી હોય છે, એટલે કે તેનું પણ અહીંયા ફાયર બ્રિગેડના કર્મચારીઓ ધ્યાન રાખી રહ્યા છે જેથી કરીને આગ બુઝાવતી વખતે આ બેરલ ક્યાંય ફાટે નહીં, તેમને પણ ઉપર ઉછળી ના આવે નહીં, કોઈ નુકસાન ના થાય નહીં, એટલે કે તમામ પ્રકારની તકેદારીના અહીંયા પાછા રાખીને તેને ધ્યાન રાખીને અહીંયા કામગીરી કરવામાં આવી રહી છે જેથી કરીને આગ જલ્દીથી જલ્દી કાબુમાં આવી શકે। દર્શક, દ્રશ્યમાં દેખાઈ રહ્યો છે કે આગ ખૂબ વિકરાળ લાગી છે। 13 ગાડી ઘટના સ્થળે હોવાની વિગતો છે, શું કોઈ વધુ પણ ફાયર બ્રિગેડની ગાડીઓની મદદ લેવામાં આવી શકે છે? ત્યારે કેટલા કુલ ફાયર બ્રિગેડના કર્મચારીઓ કામે લાગ્યા છે આગને બુઝાવવા માટે? વિધિ, જે પ્રકારે ફાયર બ્રિગેડની કામગીરી અત્યારે ચાલી રહી છે 13 જેટલી ગાડીઓ છે, એક ગાડીમાં આપણે જોવા જઈએ તો 6-10 જેટલા કર્મચારીઓ ત્યાં સ્થળ ઉપર હોય છે, એટલે કે લગભગ અહીંયા 70-80 જેટલા કર્મચારીઓ અધિકારીઓ હાલ કામગીરી કરી રહ્યા છે અને હજુ પણ આગ જે વધારે જે પ્રકારે દેખાઈ રહી છે તેમાં ગાડીઓ પણ વધી શકે છે। ગુજરાત મિનિ ફાયર ફાઈટર સહિતના જે વાહનોની અહીંયા મદદ લેવામાં આવી રહી છે અને જરૂર જણાય તો હજુ પણ ગાડીઓ વધી શકે છે, ફાયર બ્રિગેડના કર્મચારીઓ પણ વધી શકે છે, કારણ કે વિધિ અગાઉ પણ આ પ્રકારની આગ આ જે વિશાળ પ્રમાણની આગ લાગી છે તેવી જ આગ સાણંદ જીઆરડીસીમાં પણ આગ લાગી હતી, તેમાં પણ કાબુ મેળવતા 1-2 દિવસનો સમય જે છે લાગ્યો હતો અને તેમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં ફાયર બ્રિગેડના કર્મચારીઓ કામે લગાવવામાં હતા। આ પણ આગ એ જ પ્રકારની જે છે એટલી જ વિશાળ જે છે એટલી જ વિશાળ જગ્યા છે, એટલે કે હજુ પણ ફાયર બ્રિગેડની ગાડીઓ જે છે તે વધી શકે છે, કર્મચારીઓ વધી શકે છે અને આગ બુઝાવવાના પ્રયાસો ચાલી શકે છે અને હાલ જ્યાં આગ લાગી છે મોડી રાત કદાચ આગ ઉપર કાબુ મેળવતા થઈ શકે છે તેવું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે, પરંતુ ફાયર બ્રિગેડ પ્રયાસ કરી રહ્યું છે કે જલ્દીથી આગ કાબુમાં આવે, કોઈ જાનહાનિ ન થાય અને કોઈ નુકસાન ન થાય।
दर्शिल जो दृश्य में दिखाई रहा है जो प्रकार तमे जणावी रह्यो छो कि हजू आवनारी केटली कलाको लागी शके छे आग पर काबू मेळवा माटे, परंतु जे कर्मचारीओ त्यां हता आसपासना जे लोको हता ए तमाम लोको अत्यारे सुरक्षित छे तेने लईने कोई जानकारी? विधि अत्यार सुधी जे प्रकारे माहिती मळी रही छे ते प्रकारे फायर ब्रिगेड ની ટીમો સતત કામગીરી કરી રહી છે, હજુ સુધી કોઈ પણ કર્મચારી અંદર ફસાય હોય તેમણે દાચ્યા હોય કોઈ નુકસાન થયું હોય તે પ્રકારની કોઈ પણ માહિતી મળી નથી રહી, એટલે કે આગ લાગતાની સાથે આ તમામ કર્મચારીઓ બહાર નીકળી ગયા હશે અને તે બાદ ફાયર બ્રિગેડ ને જાણ કરી હશે અને પોતે પણ આગ બુઝાવવાના પ્રયાસો કરે છે, પરંતુ આગ બેકાબુ બનતા આગ વિકરાળ બનતા પોતે કાબૂ નહીં કરી શકે એટલે ફાયર બ્રિગેડ ની મદદ માંગવામાં આવી છે અને ફાયર બ્રિગેડ ને કોલ મળતાની સાથે એક સાથે 13 જેટલી ગાડી જે છે તે ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી અને અધિકારી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, કારણ કે જે પ્રકારનો વિસ્તાર જે છે જે પ્રકારની જગ્યા જે છે ત્યાં આસપાસ ફાયર બ્રિગેડ કે ફાયર સ્ટેશન નથી અને તેના કારણે એ કહી શકાય છે કે ત્વરિત અહીંયા રિસ્પોન્સ મળી રહે તેના માટે અમદાવાદથી ફાયર બ્રિગેડની ગાડીઓ મોકલવામાં આવી છે. આગળ પણ વિધિ આ ટાંગોદર જે છે ત્યાં જીઆઈડીસી આવેલી છે, ત્યાં ફાયર સ્ટેશન બનાવવાની પણ વાત છે, પરંતુ તે પણ પ્રશ્ન જ્યાં છે મોકૂફ રહેલો છે તેની પણ માંગણી છે, જો એ હોય તો આ આગને ઝડપી કાબૂમાં મેળવી શકાય છે, એટલે કે આવા પણ પ્રશ્નો જે છે, પરંતુ હાલ આ તમામ બાબતોને સાઈડમાં મૂકીને ફાયર બ્રિગેડના કર્મચારીઓ જે છે તે આગને બુઝાવવાના પ્રયાસો કરી રહ્યા છે. બિલકુલ દર્શન, આભાર આ તમામ જાણકારી બદલ. દ્રશ્યમાં પણ આપણે બતાવી રહ્યા છે ખૂબ વિકરાળ આગ, 13 ગાડીઓ ઘટના સ્થળે કે જે સતત આ આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ જાણકારી અત્યારે મળી રહી છે તે અનુસાર હજુ આવનારી કેટલીક કલાકો આગ પર કાબૂ મેળવતા લાગી શકે છે. હજુ સુધી કોઈ જાનહાનીના અહેવાલ પ્રાપ્ત થયા નથી. આ કંપની સેનિટાઈઝરનું મટીરિયલ બનાવતી કંપની હોવાની વિગતો છે. ચાંગોદર ગામની મોરૈયા ગામની આ સંપૂર્ણ ઘટના છે. 13 જેટલી ફેબ્રિકેટની